નમસ્કાર મિત્રો એજ્યુકેશન બાય ડીડી બોરીચા ચેનલમાં આપનું સ્વાગત છે ગુજરાતી વ્યાકરણના આજના પ્રકરણમાં આપણે રૂઢિપ્રયોગ વિશે શીખવાના છીએ જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો અને ગુજરાતી વ્યાકરણ વિશે ઊંડાણથી સમજ મેળવવા ઈચ્છતા હો તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ રૂઢિપ્રયોગ અને તેના અર્થ પ્રથમ છે પગ ચાલુ જ હોવા એટલે સતત ચાલતા જ રહેવું ત્યારબાદ તૂટી જવું એટલે મરી જવું આગળ ખાટા કરી મૂકવું એટલે નારાજ થઈ જવું આગળ મહેરબાની ઉતરવી એટલે કૃપા થવી દયા દર્શાવવી ત્યારબાદ ત્યાગ કરવો એટલે છોડી દેવું આગળના રૂઢિપ્રયોગ છે કશું ન વળવું એટલે કોઈ ફાયદો ન થવો વૈતરું કરવું એટલે થાકી જવાય એટલી મજૂરી કરવી પેટે પાટા બાંધવા એટલે ભૂખ્યા રહીને જીવન જરૂરિયાતો પર કાપ મૂકીને જીવવું આછું પાતળું ખાવું એટલે ઓછું વધતું ખાવું વર્ષ નબળું પડવું એટલે પૂરતો વરસાદ ન થતા સારો પાક ન થવો આગળ જોઈએ દરિદ્રતાને પણ શરમ આવે એવું હોવું એટલે અતિશય ગરીબાય હોવી ભાંગી જવું એટલે હતાશ થવું બારમું કરવું એટલે મરનારના બારમા દિવસે શ્રાદ્ધ ક્રિયા કરવી પેટમાં ખાડા પડવા એટલે ખૂબ ભૂખ લાગવી વેઠ કરવી એટલે દિલ વિના ફરજિયાત કામ કરવું આગળ છે મોનો કોળિયો ઝૂંટવી લેવો એટલે ગરીબની આવક ઉચાપત કરવી ગળે વાત ન ઉતરવી એટલે વાત સમજમાં ન આવવી તકાદો કરવો એટલે ઉઘરાણી માટે દબાણ કરવું ચાંપતી ઉઘરાણી કરવી દુઃખ રડવું એટલે મુશ્કેલી જણાવવી પૈસા વસૂલ કરવા એટલે પૈસા ચૂકતે કરવા આગળ છે અંગૂઠો પાડવો એટલે ખત વગેરેમાં સહી તરીકે અંગૂઠાનું નિશાન કરવું પૈસા ખોટા કરવાની દાનત ન હોવી એટલે કરજ ન ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી દૂધે ધોઈને આપવું એટલે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું ચોપડો જૂઠો ન વાંચે એટલે ચોપડામાં લખેલો હિસાબ ખોટો ન હોવો લોહી ચૂસવું એટલે આર્થિક શોષણ કરવું ત્યારબાદ નાદ લાગવો એટલે ધૂન લાગવી ઓળગોળ થઈ જવું એટલે ન્યોછાવર થઈ જવું જીવ ઊંચો થઈ જવો એટલે ઉચાટ કે ચિંતા થવી નિશાન ઊંચું રાખવું એટલે લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતું રાખવું ચોકી કરવી એટલે દેખભાળ રાખવી નજર રાખવી આગળ જોઈએ માથું ધૂણાવવું એટલે માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો ભેજામાં ભૂંસું ભરાવવું એટલે મગજમાં ખોટો વહેમ ભરાવો વટ પડી જવો એટલે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા હલ્લો કરવો એટલે ગુસ્સે થઈ હુમલો કરવો ટાંકણા ટોચવા એટલે સતત ટોક ટોક કરવું આગળના રૂઢિપ્રયોગ છે ખોટું લાગવું એટલે માઠું લાગવું કે દુઃખ થવું મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી ભારે હૃદયે એટલે દુઃખી હૃદયે આંખ ભીની થવી એટલે લાગણી સભર થવું કરી છૂટવા તૈયાર રહેવું એટલે મદદ કરવા તૈયાર રહેવું મિત્રો આ વિડીયોમાં આપણે રૂઢિપ્રયોગ અને તેના અર્થ જોયા આ ચેનલ પર અગાઉ પણ સો રૂઢિપ્રયોગ અને તેના અર્થ સાથેનો એક ખૂબ જ ઉપયોગી વિડીયો મૂકવામાં આવ્યો છે આ તમામ રૂઢિપ્રયોગો જીસીઈ આર અભ્યાસક્રમ મુજબના હોવાથી દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપને ખાસ ઉપયોગી થશે કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા મિત્રો જો આવા માહિતીપ્રદ ઉપયોગી વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આપની દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે એજ્યુકેશન બાય બોરીચા ચેનલ આપની સાથે જ છે ફરી મળીશું આવા જ કોઈ ઉપયોગી વિડીયો સાથે